જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ ગામ રામોદ તાલુકો પટાસાંગણ. જો કે આજે હંસાબેન કરીનજી સુરતના છે અને મેરડીમાંનો ભૂવો છે. આવી ફેસબુકની અંદર ખોટી આઈડી બનાવી અને બધી જે લેડીઝો સાથે મેસેજો કરતો એ હંસાબેને આજરોજ મને ફોન કર્યો હતો, જેના રેકોર્ડિંગ, જેના ફોટા મેસેન્જરમાંથી જે બે વાત કરી તેના રેકોર્ડિંગ પણ મોકલ્યા છે. હવે મેરડીમાના નામે, ચામુંડમાના નામે, ખોડિયારમાના નામે, જે માતાજીના દેવી શક્તિના નામે આ લોકો ખિલવાડ કરે છે. અને આ જે માતાજીના જે કંઈ ભક્તો હોય, હવે એમાં દેવીના નામે જે એક આવા ચીટિંગ જ આદરી રહ્યા છે, એટલે એના માટે આ બધા પર્દાફાશ કરવા પડે છે. હવે જે માતાજીને માને છે કે મારી દેવીનું ખોટું કર્યું, એટલે ભાઈ દેવના નામે આ લોકો છોકરીઓ સાથે, બૈરાઓ સાથે આવા બધા કરે છે, તમે રોજ આ સાંભળો છો, તો એ માતાજી બચાવતા નથી, આ તો કાયદો જ કામ કરે છે. એટલે ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે, આ ધૂણી ધૂણીને કે કરે ધીંગાડા પછી લીલા નાળિયેર ભાંગે, હુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. સાહેબ, જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે, એટલે આ બધી અંધશ્રદ્ધા છે જે છોકરીઓને. આ તો હંસાબેન છે, એ જાગૃત હતા તો અમને ફોન કર્યો, નકર તો હંસાબેન એમાં ફસાઈ જાત. હવે આ ભુવોજી આમાં જવાબ દે છે એ જોવો. પછી ભુવોજીએ મેસેન્જરમાં વાત કરી છે, એના બધા જે રેકોર્ડિંગ છે એ કટકા બધા જોઈન્ટ કરીને અમે આમાં સાથે મૂક્યા છે. છેલ્લે હું ત્યાં આ ઓડિયો સાંભળજો, તમને ખ્યાલ પડશે મેરડીમાંના ભુવા શું કરી રહ્યા છે અને આ દેવી શક્તિના ભુવા શું ચીટિંગ કરે છે. સાંભળો ઓડિયો. હેલો, હા મનસુખભાઈ બોલો. હાજી બોલું છું. અવડે રેકોર્ડિંગ મોકલ્યું હતું ને એની વાત કરવાની હતી એમ. રેકોર્ડિંગ? હા, બોલા ભુવા વાળું. હા, નરેશભાઈ મોકલ્યું હતી. એ હા. તમારું નામ શું છે બેન? હંસાબેન. હંસાબેન, હા. આપણે હંસાબેન કઈ સમાજમાંથી બોલું? હાલો હાલો હે લલિત. લલિત સમાજમાંથી? હા. કાસ્ટ તમારી કઈ છે? કઈ જાતિમાંથી બોલો? સેંગલ. સગર? સેંગલ. સેંગલ સેંગલ સેંગલ, હા ઠીક ઠીક છે. એ આ જે ભુવો મેલડીમાંનો છે એ ઇન્સ્ટામાં તમારી યારે વાત કરતો હતો? હા, મને મેસેજ કરતા હતા. એ હા, શેના માટે કરતા હતા? લફડા બાબતે. ઠીક ઠીક ઠીક. એટલે તમે એની પાસે દાણા જોડાવ્યા હતા કે તમારો કેમ પરિચય થયો તો? ફેસબુકમાં. ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં? હેલો, ફેસબુકમાં થયો હતો. ફેસબુકમાં? બરાબર બરાબર. એટલે આ ભુવો ક્યાં ગામનો છે એ મને નહીં ખબર કાંઈ, પહેલા મેસેજ એમનો જ આવ્યો હતો. હા, પછી શું કીધું એને? પછી એમ કે મારે તમારી જોડે વાત કરવી છે, નામ છે ને તેમ છે ને બધા કોમેન્ટો કરતા હતા એમ. હા, આ મેરડીમાંનો ભુવો છે ને જે છે ભાઈ? હા હા. પછી આ ફોટા જે એના અત્યારે મોકલ્યા ભાઈ નરેશભાઈએ, એ ફોટા એ ભુવાના છે? હા, એમના છે, એમને જ મોકલ્યા હતા મને. તમને મોકલ્યા હતા? હા, બરાબર. આ ભુવો ક્યાં ગામનો છે એ ખબર છે? ના, એક મને જાણ નથી, ખાલી વાત થતી હતી એમ. હા હા હા. તમે સુરત રહ્યો છો? હા, સુરતના. તમે સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? કતારગામ. કતારગામ. બેન, આ ભુવાનું આપણે ઓડિયો પર્દાફાશ કરી એનો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના ના. હા, તો તમે તમારે જીગરમાં હો તો તમે તમારો ફોટો આમાં મોકલજો. હા હા, તો તમારો સારા માઇલો ફોટો આમાં મોકલી દો, એટલે આ ભુવાએ જે કંઈ આવા ચીટિંગના કામ કરે છે એ આપણે ચડાવી દઈએ. હો એ હા હા, એટલે બીજી વાર આવું કોઈ માત કરે નહીં છોકરીઓ માથે. હો એ હા હા. હાલો, તમારો ફોટો ગાય ગા મોકલી દો, હાલો ઇમરજન્સી. હો એ હા. ઓકે. હાલો હાલો હાલો. જય જય માતાજી. બોલો બોલો. હા, બોકારો બોલો બોલો. બોલો બોલો. હા, શું મજામાં?
હેલો હેલો, કોણ બોલો? કોણ બોલો તમે? હું અમદાવાદ થી બોલું દાદા, પણ તમારા ત્યાં અવાજ બહુ આવે છે, મારે શેની વાત કરવી આમાં? હા બોલો બોલો. એક બાજુ બીજા જાવ ને. માં બોલો બોલો બોલો. હવે મારે થોડુંક જોવડાવવા માટે છે, તમને ફોન કર્યો તો મારી ઘરવાળી માટે. મને ખબર છે તમે ફોન કર્યો મને, બરાબર. તમારે કરવું શું અમને એમ કહો હવે? ચલો, શેનું તમારે કરવું શું એ કહો મને, શેના માટે? હા તમે ફોન કર્યો એ મને બોલો બોલો. હા એમાં હું મારી ઘરવાળી નો નેનો થોડુંક દાણા જોવડાવવાના હતા. હા એટલે તમે અમદાવાદ થી પિસ્તલ જોવડાવો છો એમ? બધા ક્યાં આગળ જોવડાવો છો? હે મને ખબર બધી પડે છે, બરાબર. હું ગાંડો નથી. બીજો ત્રીજો નંબર તમારો અહિયાં બધું રેકોર્ડિંગ થાય છે, બરાબર. બોલો, સાંભળી લો. હું સાંભળું છું, બોલો. બધું આપડું હવે થાય છે, પોલિટિશિયન માં જમત થાય છે. બોલો, બરાબર. ત્રીજો નંબર તમારો આવ્યો છે. હા ઈ એટલે જ આવ્યો. આ નંબર તમારો ત્રીજો આવ્યો છે, નંબર 63 વાળો આવ્યો, બરાબર. પછી પેલો બીજો એક નંબર આવ્યો ને, કાર્યો 95 વાળો, બરાબર. બોલો, હવે તમે માતાજી ના ભુવા છો, ઓલી છોકરી યાર ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં તમે જે ફોટા પડાવ્યા છે, તમારા મેસેજ ને બધું છે, તમારા પોલિટિશિયન માં તમે લઈ ન જાવ, એ ધ્યાન રાખજો. મારી વાત સાંભળો, તમે મને પૂછ્યું કે ભાઈ તમે દાણા જો, હા હું જોઉં છું. મેં તમને વાત કરી, બરાબર. બરાબર, એમાં મારે કોઈ ભૂલ થ નહીં. હું તને આવ્યો છું બકા, મને 250 નું બેલેન્સ નાખી દે બકા, એ તમારું બકા બધું મારી પાસે. હા એટલે હું એ જ તમને કહેવા માંગુ છું, બરાબર. તમે જે કર્યું છે મારી સાથે, હાલ જે તમે કરી ગયા છો, બરાબર. તમે મને એમ કીધું કે મારા ઘરવાળા કે દારૂ પીવે છે, મારા ઘરવાળા ગાંડા થઈને જતા રહ્યા છે, બરાબર. મારે કામ છે, આ બધું તમે કીધું ને. તો મેં તો કીધું છે ને, તમે બીજી છોકરીઓને ઇન્સ્ટાગ્રામ માં ફેક આઈડી બનાવી, સાંભળી લ્યો, તમે ફેક આઈડી બનાવી કોઈ છોકરીઓને ફોટા મોકલો, તમારા ફોટા હોય મારી પાસે. ફોટા ભલે રહ્યા, મારા ફોટા ભલે રહ્યા, હું કઈ ખોટો માણસ તો છું નહીં. એટલે તમે મને જે સામે લખીને મોકલ્યું છે, એટલે મેં તમને સામે જવાબ આપ્યો તો, બરાબર. હું અમદાવાદ થી નથી બોલતો, બરાબર. રામો થી મનસુખભાઈ રાઠોડ બોલું છું. એ તો હું તમને ખાલી પૂછવા માટે કેતો હતો, લખીને મોકલ્યું કોઈ બીજું હોય છે. કશો વાંધો નહીં, તમે ભલે ગમે તે બોલતા હોય. સાંભળી લ્યો ભુવાજી, સાંભળી લ્યો માતાજી, માતાજી ને ભુવાજી, બોલો બોલો. એટલે તમે જે બેન નું રેકોર્ડિંગ મારી પાસે છે, બરાબર. તમે જે તમે બધું જે ઇન્સ્ટાગ્રામ માં બોલા, ફેસબુક માં તમે, હા એ છે તમારી જોડે, તો મારી પાસે પણ છે. તમે સામે જે મને મેકલી છે લખીને, બધું મારી પાસે છે, બરાબર. એમાં મારો કોઈ વાંક નહીં. એક વસ્તુ છે, તમે મેસેન્જર માં બે વાતો કરી, બધું મારી પાસે. હા તો હા, તમે મને મેસેજ કર્યા ને, બોલી અંશાબેન મેસેજ કર્યા. તમે મને જે કોને કર્યા, મેડમ મેસેજ મને તમે સાંભળ્યો, એનું નામ છે અંશાબેન, ઈ સુરત રહે છે. હા બરાબર, બરોબર. તમે છો અમદાવાદ, તમે અમદાવાદ રહો છો, બધી મેટર આવ્યું ને, એટલે અમે તમારી પાસે અરજદાર બનીને તમને ફોન કર્યો સાહેબ. ઈ હું ખોટું બોલી તમને પકડતો તો કે તમે બાઈ ના સીધા કરો. કોઈ નું ખોટું કરવાનું આવતું જ નથી, બરાબર. ખોટા ધંધા છે નહીં મારા, ખોટું હું કરતો નહીં. મારી વાત સાંભળો, ઇન્સ્ટાગ્રામ માં કઈ લોકો ફેક આઈડી બનાવીને બધું કરતા હોય છે, બરાબર. તમારો ધંધો નથી, તમારો વાત છે. મારી વાત સાંભળો, આપણો ધંધો નથી. અંશાબેન તમે વોઇસ કોલ મોકલ્યો, તમારો વાત છે.
એટલે આપણું કોઈ આમાં કોઈ છે નહીં બરાબર. તમે હંસાબેન ને તમે બેલેન્સ નાખી દેવાનું કે છો, તું મને મળ તારો. હંસાબેન ને મારી હંસાબેન ના જોડે કોઈ મારી વાત થઈ નથી. અરે તમે બરાબર, તમારા ફોટા તમારા રેકોર્ડિંગ બધું મારી પાસે ફોટા, એટલે સાંભળો મારી વાત. હંસાબેન એમ કીધું તમે સાચા ભૂવા હોય તો તમારી વિડીયો મોકલો ને ફોટા મોકલો, એટલે મેં કઈ ગલતી નથી કરી. તમે કીધું બરાબર, ફોટા તો બહુ સારા છે. અમે ક્યાં કોઈ નો હાથ પકડી દીધો, કોઈની બેન બેટી ને આપડું લીધી. મેલડી માં ભૂવા છો તું તો માતાજી ને પીલા કરે મોટા છોકરી. બક્કા કહેવામાં શું ગુનો, મને એનો જવાબ આપો. દિવસ નો બધે બક્યું ભરે એ કોને કીધું? હા હંસાબેન રેકોર્ડિંગ મારી પાસે, એમ કહું. કશો વાંધો નહીં, હું ખોટો નથી બરાબર. મારું ગામ ગમે તે શું કામ બોલ ને તારે. અરે યાર હું તારે નામ તો ગામ તો દે, હું મારું ના ગામ દઉં છું. તું બોલ ને તારે શું કામ હે, બોલ ને. પણ હું તને કઉ છું કે આપડા હંસાબેન અરે તને પ્રેમ કરી દેવો છે. મારે તો કોઈની જોડે પ્રેમ નહી, મારે ઘેર વાઈફ છે મારી. હંસાબેન બકા તારો ફોટો મોકલ ભાઈ, અને તારી વગર નહીં રહેવા તું મારે. એ નહીં, એવું નથી કીધું. ખોટી વાત ના, એ વાત ખોટી, એ વાત ખોટી વાત કર. એ મેરડી ના ભૂવા ફોટા સારા, એ નહીં ફોટો સારો છે એવું કીધું, બીજું કઈ નહીં બોલ્યો. દબા તો ફોટો સારો છે, તો તું તો માતાજી તાર પૈણ માં આવ્યો ને. પણ એમાં એવું તો પૈણ માં મેરડી કેમ શું ગુનો કર્યો? હા તારા પૈણ માં તો મેરડી કેમ શું ગુનો કર્યો? મે કોઈ બેન બેટી ના કોઈ હાથ પકડ્યા, કોઈની આબરૂ લીધી, તું મને કહી શકે છે બરાબર? મેં ફોટો કર્યો નથી. ખબર છે એમાં મેસેજ માં બાય આઈ લવ યુ ની બધું કહી હું. હા તો હામે તમે લઈ લખી મેકલી મને. હા એ ભાઈ એ તો લખી મેકલી તો મારું હામે પહેલા પહેલું તમારું પહેલું તમારું ખબર જો તો મેલડી ની ડાટા ડાટા હું કામ કરે છું. એ નહીં પહેલા તે લખી મેકલી છે મેં નહીં બરાબર. એટલે મને તું ખોટી વાત કરી શકશે નહીં. હાંભળી લે તું કોની યાર વાત કરે છે તને ખબર નથી હજી. હા કોની આરે વાત કરું? હું હંસાબેન નો કોઈ અંગત નથી. હા તો હા મારામાં બધા પુરાવા છે, મેં તને ફોન કર્યો છે. કશો વાંધો નહીં, કઈ ગુનો નહીં કર્યો, પુરાવા તો વાંધો નહીં બરાબર. કોઈની બેન બેટી ની આબરૂ નહીં લીધી મેં. કોઈ કે તું આ મેલડી માં નામે તો કહે છે, તું તો માતાજી ને ભૂવો છો. હું બેન બેટી ની આબરૂ લીધી મને કઈ પેલો કોઈ એમને તે કપાળે કંકુ સાંભળો કેવડો કર્યો. કેમ તો છે હું કરે કેમ ના કરે? તો ઈ માતાજી હંસાબેન ને પ્રેમ કરતો હતો ને તું તો. અરે બકા હોય તમારું બી છે રેકોર્ડિંગ. હા પછી મોકલી દે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી ને કે તારી માં હું ફરિયાદ કરું છું બરાબર. હું સાંભળી લે તને મેલડી માને તૈયાર રાખજે. તારી માતાજી જે માતાજી પછી હું કરું. હા કરજે. છોકરી ને ફસાવનારા ઈસ્ટા માંથી આવા લફડા કરે ભણવા મન બાજુ તને માતાજી તને માતાજી પૈસા આવે જતા લઈ આવજે. એ તો જેને કર્યા છે એને તકલીફ ના, મેં ક્યાં કર્યા? હવે તે ઓલી છોકરી ને હંસાબેન નું રેકોર્ડિંગ છે મારી પાસે. તારી માએ ફોન કર્યો છે ને ઓલી હા કહું છું આવ્યું ફોટો નહીં બકા તમારો.
તું ફોટા મોકલ ને બકા, બે ત્રણ જોયા બકા. સાચી વાત છે, સરસ લક્ષ્મી દેવા, લક્ષ્મી દેવી જેવા છે. સરસ લાગે બકા, સારા ફોટા છે. પૂછું મારા કરતી પણ સારા ફોટા છે તમારા. શું કહે છે? કહ્યું તમે મને ફોટા દેખતે દેખતે તમે ડિલેટ માર દીધા. ફોટા દેખવા તો મને ફોટા નાખો નહીં, શું આવું કરો છો? હત્યા પણ મને દેખતે દેખતે તમે ડિલેટ મારી દીધા બકા. સારું કહેવાય મારી સાથે ચીટિંગ કરો. તમે ફોટા જોયા નથી એટલે કહું છું. તું કશો વાંધો નહીં બકા, તું કે એમ જ કરવું આપણે. ચાલ કેમ બકા, ખોટું લાગ્યું તને? શું બોલું, મેં અત્યારે અભી હાલ ચા પીધી છે એની માટે. ચાનો સમય થઈ ગયો ને બકું, એટલે ચા પીધી એટલે મને શું ગળી ચા બહુ બનાવીને પીવરાઈ દીધી. ભાઈ બંધે ચા બહુ બનાવી દીધી હતી બકા. હું ના કરું તે ના પાડી, હું શું કામ કરું? તને ખોટી તકલીફ પડે એવું કામ મારે કરવું નહીં. તું મને ફોન કરીશ કે નહીં કરી? હા કે ના? ક્યારે કરીશ? સાચું બોલજો બકા, તને ક્યારે ટાઈમ મળશે ને તું મને ક્યારે ફોન કરીશ? મારો પ્રશ્નની એકલો ફોટો જોઈએ છે. તું થોડી વાર મેસેજ કરું તમને. સારું ચાલ મોકલું. કહો છો બોલો. અહીંયા હું બજારમાં છું. કરો છો એકલા છો? સાચી તમારી, બહુ સાચી વાત છે. દવા પણ લાવવી જોઈએ ને, તાવ આવતો દવા લાવવી જોઈએ. લીંબુ શરબત પીવું જોઈએ. આપી જવું દવા ત્યાં આવીને? સાચું બોલે, હું આવું તને દવાખાને લઈ જઉં. ચાલ લઈ જઉં દવાખાને તને. દુઃખમાં ઉભા રહીએ એને સાચો સાથીદાર કહેવાય બકા. ભાઈ પૈસા હોય ને સુખ હોય ને આપણે ઉભા રહીએ તેમનું કોઈ મતલબ નહીં. કરું છું તારી વાતનો જવાબ સાચો. હા બોલે, તને મેળવી માની કસમ છે. તું ડિલેટ કેમ મારી દીધું ખબર ના રહી, શું હતું શું નહીં. જીઓમાં કેવી રીતે કરે છે બેલેન્સ? 299 રૂપિયાનું હે ને, થઈ જશે. હમણાં હું જઈને કરાવી દઈશ. મારી ઈચ્છા બકા, હું તો કરાવી દઈશ. તને કેવું લાગે છે? શું બોલું છું બકા? બરાબર તો કરાવી દઈશ. તારું શું કેવું? હું કરાવી દઈશ બોલ. ઘણા અડધો કલાકમાં જઈને કરાવી દઈશું. કરાવું છું બકા. શું કહ્યું બકા? તો સાચી વાત, તો ચાલો વાંધો ના આવો. વાસ ચોક છે એ બાજુ. આ વિડીયો બનાવી તારી હતી ને જોઈએ. કેટલું ભણેલી છે એમ પૂછું તને? હા તો હું હમણાં થોડી વારમાં રિસાર્ચ કરાવી દઉં છું તને. હા કરાવી દઈશું બરાબર, ટેન્શન મત લેજો.